नमस्ते विद्यार्थी मित्रों, मजा में हसो बदाज विद्यार्थी मित्रों। बाल दोस्तों, गई काले आपणे पाठ पांच बीज 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 शुरू कर्यो। एमा मैं तमने घणा बधा बीज बताव्या था, बराबर, एटले के एना फोटोग्राफ्स बताव्या था। अने एना उपरथी आपणे एना बे प्रकार जाण्या था, एक दळ बीज बीज अने द्विदळ बीज। तो ए बन्ने नहीं व्याख्या पण मैं तमने पाकी करवानी कही थी, अने ए व्याख्या उदाहरण साथे तमारे सारा अक्षरे तमारी नोटबुक में पण लखवानी हती, अने आ पाठनुं वांचन पण करवानुं हतुं, ए तमारो होमवर्क हतुं। तो तमे पाठनुं वांचन कर्युं ज हशे, बराबर, तो तमने आगळ सारी रीते समजाशे। जे पाठ चालू होय आपणे पर्यावरणमां एने वारंवार वाँचता रहेवानुं, જેથી કરીને આપણને જ્યારે અહીંથી હું સમજાવું તો તમને દરેક વસ્તુ સારી રીતે સમજાય, અને એમાં જે કંઈ આવતા હોય મુદ્દા એ સારી રીતે તમે મોઢે કરી શકો। તો એની અંદર હવે આપણે આગળ અભ્યાસ કરીએ તો પાઠ્યપુસ્તક પાના નંબર 43 પર તમે પેજ કાઢો અને આપણે એમાં આજે આગળ ભણીએ। તો પાઠ્યપુસ્તક પાના નંબર 43 પર જુઓ, આટલું કરીશું એવું છે। હવે એમાં એક પ્રવૃત્તિ કરવાની છે વિદ્યાર્થી મિત્રો। તો બાળદોસ્તો, મજા આવશે ને તમને પ્રવૃત્તિ કરવાની, તમે પણ એ ઘરે કરી શકો છો। અહીંયા જુઓ પહેલાં કઈ રીતે શું કરવાનું છે, અને પછી તમે પણ ઘરે કરી શકો। તો જુઓ બાળદોસ્તો, આટલું કરીશું એની અંદર તમે ચોથા ધોરણમાં પણ એક બીજની પ્રવૃત્તિ કરીને આવ્યા છો, હવે આજે પણ આપણે એ કરવાની છે। તો જુઓ એની અંદર આપણે શું કરવાનું છે એ આપણે તૈયારી રૂપે એમાં મુદ્દા સમજીએ। તો વિદ્યાર્થી મિત્રો, એમાં એવું છે, જુઓ એમાં તમને ચોથા ધોરણમાં તો કરીને આવ્યા છો આવી એક બીજની પ્રવૃત્તિ, અને હવે આજે આપણે જે કરવાની છે પ્રવૃત્તિ એ જોઈએ। થોડા ચણા અને ત્રણ વાટકી લો, પહેલી વાટકીમાં 4-5 ચણા નાખી વાટકી પાણીથી ભરી દો। પછી શું કરવાનું છે, ત્રણ વાટકી લેવાની છે, એમાં પહેલી વાટકીમાં 4-5 ચણાના દાણા નાખવાના અને એને વાટકી પાણીની ભરી દેવાની, ચણાને પલાળી દેવાના એની ઉપર પાણી આવે એ રીતે, નહીં તો પાછું ગોપાલ જેવું થાય આપણે, બરાબર ને। પહેલે દિવસે આપણે વાર્તા જોઈ હતી। પછી બીજી વાટકીમાં 4-5 ચણા ભીના કપડાં અથવા રૂમાં વીંટીને, કપડું કે રૂ સુકાવા જોઈએ નહીં તેનું ધ્યાન રાખો। બીજી વાટકીમાં શું કરવાનું, ચણાને ભીના કપડામાં વીંટી દેવાના અથવા તો રૂ વડે એને આખો વીંટી દેવાના, અને એ કપડું કે રૂ સુકાવવું જોઈએ નહીં, એટલે કે એને પાણી એટલે આખું ભેજવાળું ભીનું જ રાખવાનું અને તેનું ધ્યાન રાખો। પછી ત્રીજું છે, ત્રીજી વાટકીમાં 4-5 ચણા મૂકો, તેમાં બિલકુલ કંઈ મૂકવાનું નથી, બીજું કશું જ નહીં, એમાં પાણી પણ નહીં નાખવાનું, એને ભીના કપડામાં પણ નહીં નાખવાના। ત્રીજી વાટકીમાં જેમ ચણા છે એમના એમ જ મૂકીને ઢાંકી રાખવાના। હવે વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે આગળ, અને એની નીચે તમને આવું એક કોષ્ટક ભરવાનું આપ્યું છે, જુઓ આ રીતે ત્રણેય વાટકીનું અવલોકન કરવાનું છે। 2-3 દિવસ પછી વાટકીમાંના ચણાનું અવલોકન કરો અને ચણામાં થયેલ ફેરફાર નોંધો, અને એ ફેરફાર જે આ રીતે આપ્યા છે એ લખવાના છે ત્રણેય વાટકીના, બરાબર। તો આપણે એ આજે કરીએ, ચલો જુઓ અહીંયા ધ્યાન આપો। પહેલી વાટકીમાં શું કીધું હતું, પહેલી વાટકીમાં આપણે ચણા મૂકવાના અને એને પાણીથી ડૂબાડવાના, તો જુઓ અહીંયા આગળ પાણીમાં મેં પાણીની અંદર ચણા ડૂબાડી દીધા છે, એટલે કે વાટકામાં ચણા લીધા એમાં પાણી નાખ્યું, બરાબર, આ પહેલી વાટકી, પાણી ભરેલી વાટકીમાંના ચણા છે આ। પછી આગળ બીજી વાટકીમાં શું કીધું હતું, આ કપડાની અંદર વીંટાડવાના છે, બરાબર, તો જો આ રીતે તમારા કપડામાં વીંટાડી દેવાના, અને આ તો મેં 2-3 દિવસ પછી શું થાય એનો અવલોકન સાથે આમ મૂકેલો છે ફોટો, પણ તમારે વીંટાડી દેવાના અને 2-3 દિવસ પછી શું થાય તો કે આવી રીતે ચણા ઉગી જાય, હમણાં આપણે અવલોકન લખશું એટલે જોઈશું। તો આ શું છે, ભીના કપડામાં વીંટેલા ચણા, આ ભીના કપડાની અંદર, બરાબર, અથવા રૂની અંદર મૂકી શકો તમે, તો આ રીતે અંકુરિત થાય છે। અને આ જુઓ ત્રીજી વાટકી,
तो ત્રીજી વાટકીમાં શું છે જુઓ ચણા સિવાય કશું નથી એમાં પાણી પણ નથી કે એમાં ભીનું કપડું પણ નથી મૂકેલું એકલા ચણા જ છે તો આ ત્રણેય વાટકી આપણે જોઈ હવે વિદ્યાર્થી મિત્રો આપણે એ પરથી અવલોકન કરશું તમે 3-4 દિવસ આ રીતે મૂકી રાખશો મે પણ મૂક્યા હતા એટલે જે બીજી વાટકીના ચણા છે ને એ અંકુરિત દેખાય છે અને એ રીતે પછી મે આ મારું અવલોકન કોષ્ટક ભર્યું હતું तो जुओ 2-3 दिवस पछी त्रणेय वाटकी में चणानु अवलोकन करो और चणा में थयेला फेरफारो नोंधो एमां अहीं आगळ वाटकी 1, 2 अने 3 आ रीते छे 3 बराबर त्रणेय वाटकी हवे तमने कोष्टक में प्रश्न आप्या छे ए प्रमाणे तमारे आ 3 खाना पूरवाना छे तो जुओ एमां पहेलो प्रश्न शुं आप्यो छे बीजने हवा मळे छे तो पहेली वाटकी में शुं हतुं આપણે જોઈએ તો પાણી હતું તો પહેલી વાટકીમાં હવા મળતી નથી ના પછી બીજી વાટકીમાં શું હતું કપડામાં વીંટાયેલા હતા એટલે એને હવા મળતી હતી કપડું જે હોય એની અંદર જે નાના નાના છિદ્ર હોય એમાંથી એને હવા મળતી હતી બીજને અને ત્રીજી વાટકીમાં તો કે હા એમાં તો એમાં ખાલી ચણા જ હતા બીજું કશું જ નહોતું એટલે એમાં હવા મળતી હતી પહેલી વાટકીમાં હવા કેમ નહોતી મળતી કારણ કે એમાં પાણી ભરેલું હતું આપણે પાઠ નંબર 4ની અંદર જોયું કે અથાણાની બરણીની ઉપર અથાણું બની જાય પછી બરણીમાં ભરે પછી મમ્મી એમાં તેલનો થર કરતા હતા એટલે એમાં તેલના થરને લીધે હવાના કનેક્શન એનું તૂટી જાય એવી રીતે અહીંયા આગળ આ ચણાની વાટકીમાં પાણી ભરેલું હતું એટલે એને હવા મળતી નહોતી બરાબર એટલે પહેલું ખાનું આપણે પૂર્યું ત્રણેય વાટકીનું હવે જુઓ બીજું બીજને પાણી મળે છે તો કઈ વાટકીને મળે છે તો કે હા પહેલી વાટકીમાં તો આપણે પાણી નાખ્યું હતું પછી ત્રીજી વાટકીમાં પણ કપડું ભીનું રાખ્યું હતું એટલે પાણી મળ્યું જ કહેવાય એટલે હા અને ત્રીજી વાટકીમાં તો આપણે કશું જ નહીં ચણા સિવાય કશું જ નથી મૂક્યું એટલે એને પાણી મળતું નથી તો ત્યાં શું લખશું આપણે ના બરાબર ચલો બાળ દોસ્તો હવે આગળ ત્રીજો પ્રશ્ન છે કોષ્ટકમાં બીજમાં શું ફેરફાર થયો તો જુઓ પાણીની અંદર પલાળેલા હોય અને એને ખૂબ જ પાણીની અંદર રાખી મૂકો તમે અંકુરિત કરવા માટે પાણી બહાર કાઢી લો પણ પછી પાણીની અંદર 2-3 દિવસ રાખી મૂકો ને તો બીજ શું થઈ જાય કાળા પડી જાય તો એ કાળા પડી જાય છે એને કલર ફેર થઈ ગયો એનો બરાબર પછી બીજ ફૂલીને મોટા થયા બીજી વાટકીમાં શું થયું બીજી વાટકીની અંદર આપણે અંકુરિત થવા માટે મૂક્યા હતા ને ભીના કપડામાં એટલે એનું કદ શું થયું વધી ગયું બરાબર અને ત્રીજી વાટકીમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નહીં કારણ કે એમાં પાણી પણ નથી અને ભીનું કપડું પણ નથી એટલે એમાં કોઈ ફેરફાર નહીં એના કદમાં પણ ફેરફાર થાય નહીં જેવું હોય એવા ને એવો જ રહે પછી જુઓ વિદ્યાર્થી મિત્રો બીજમાં અંકુર ફૂટ્યા તો બીજમાં અંકુર ફૂટ્યા એમાં પહેલી વાટકીમાં શું તો કે ના એકલું એને પાણી જ મળે છે બીજું કશું એને મળતું નથી હવા મળતી નથી એને કપડામાં વીંટાય તો પૂરતી ગરમી મળતી નથી એટલે એની અંદર એને અંકુર ફૂટે નહીં પાણીને પાણીની અંદર રાખીએ તો બરાબર તો બીજી વાટકીની અંદર શું છે અંકુર ફૂટ્યા તો કે હા અને ત્રીજી વાટકીમાં તો કે ના એમાં તો કશું હવા પાણી કશું મળ્યું જ નથી એને તો એટલે એ અંકુર ફૂટશે નહીં બરાબર તો આ પરથી આપણે એમ નક્કી થઈ શકે કે આપણે જો બીજને અંકુરિત કરવા હોય તો એને યોગ્ય પ્રમાણમાં પાણી હવા અને આપણા રૂમની અંદર જે તાપમાન હોય એ તાપમાન એને મળવું જોઈએ તો એ યોગ્ય પ્રમાણમાં અંકુરિત થાય બાકી જો એને એકલા પાણીમાં જ રાખો તો અંકુર ફૂટે નહીં અને એને પાણી ન આપો તો પણ અંકુર ફૂટે નહીં એટલે બધી ત્રણેય વસ્તુ માપસરની હોવી જોઈએ ચલો વિદ્યાર્થી મિત્રો તો હવે એ જ પેજ ઉપર પાના નંબર 43 પર તમને કહો અને લખો એવા પ્રશ્નો આપ્યા છે જુઓ કહો અને લખો કઈ વાટકીમાં બીજમાં અંકુર ફૂટ્યા છે તમે આ વાટકી અને બીજી વાટકીઓમાં શું તફાવત જોઈ શકો છો તો મેં તમને હમણાં કહ્યું ને એમ જ કઈ વાટકીમાં અંકુર ફૂટ્યા વાટકી નંબર 2માં જો આપણે ફરીવાર એને પાછું રિવાઇઝ કરીને જોઈએ વાટકી નંબર 2માં આ વાટકી નંબર 2 છે એની અંદર તમને અંકુરિત ચણા દેખાય છે બરાબર
અને બાકી કોઈ ફેરફાર દેખાય છે પહેલી અને બીજી વાટકીમાં? તો કે પહેલી અને બીજી વાટકીમાં તો આપણને આ ત્રીજી વાટકીમાં તો હવા મળતી જ નથી, હવા મળે છે પણ પાણી મળતું નથી, બરાબર? તો અને પહેલી વાટકીમાં શું થાય છે, એકલું પાણી જ મળે છે, હવા મળતી નથી. તો આ બીજી વાટકીઓમાં, બીજા નંબરની વાટકીમાં અને આ પહેલી અને ત્રીજી વાટકીમાં આ રીતે તફાવત જોવા મળે છે, બરાબર? એવું કહી શકીએ આપણે? ચલો બાળ દોસ્તો, ત્યાર પછીનો પ્રશ્ન, ગોપાલની માતાએ પલાળેલા ચણાને ભીના કપડામાં કેમ બાંધ્યા? તો ગોપાલની મમ્મીએ જે ચણા પલાળેલા હતા એને ભીના કપડામાં અંકુરિત થવા માટે બાંધ્યા, કારણ કે તેમને એમાં યોગ્ય હવા અને યોગ્ય રૂમનું તાપમાન મળે એટલા માટે, અને એ અંકુરિત થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે પ્રવૃત્તિ જે કરી, હવે તમારે શું હોમવર્કમાં આજે કરવાનું છે, એ તમને પ્રવૃત્તિ ગમી પણ હશે અને તમે કરી પણ શકો ઘરે, અને તમે તમારી રીતે એ ખાનું પૂરી શકો, તમારે જાતે અવલોકન કરી અને એ ખાનું તમે પૂરી શકો, બરાબર? એટલે આ રીતે આપણે અંકુરિત ચણાની પ્રવૃત્તિ આજે કરી. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આજે તમારે હોમવર્કમાં અંકુરિત ચણાનું એક ચિત્ર દોરવાનું છે, તમે એમાં કલર પણ પૂરી શકો, બરાબર? તો આ રીતે અંકુરિત ચણાનું ચિત્ર તમારે દોરવાનું હોમવર્કમાં. હવે મળશું ત્યારે આપણે આગળ પર્યાવરણમાં નવી બીજી વાત સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ.